જય સ્વામિનારાયણ બાળકો, બધા બાળકો મજા માને. કાલે કયો તહેવાર હતો? જન્માષ્ટમી નો. જન્માષ્ટમી એટલે કનૈયા નો જન્મ દિવસ. તમે બધા ઘેર ઉછી કીધું ને હેપી બર્થડે કનૈયા, એવું બોલવાનું. નંદ ઘેરા નંદ ગયો, જય કનૈયા લાલ કી. અને તમે બધા તો સરસ ફોટા મૂક્યા હે ને, જોયા તમે ગ્રુપમાં મૂક્યા ટીચરે. ચાલો હવે આપણે આજે શું લખીશું, 1 થી 10 આ લખવાના બરાબર. જો હવે તો આપણે બધું ચાલી ગયું, 1 થી 9 આપણે ભૂંક્યા ને, અને ખાનામાં પણ લખાય કે હવે 1 થી 10 સળંગ લખવાના. અહીં બધા ધ્યાન આપો. એક અડે એક, બડે બે, તડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છ ગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે નવે દસ. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છ ગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે નવે દસ. આવી રીતે 1 થી 10 તમારે આખું પાનું ભરીને લખવાનું. હવે જો આજે આપણે, હવે તમને 1 થી 10 આવડ્યા એટલે 2 11 11 થી બગડે બીજે 20 સુધી પણ આવડે. એટલે પહેલા હું અહીંયા લખું, એ તમે જુઓ કે હું કેવી રીતે લખું છું, પછી તમારે નોટમાં લખવાનું. 2 11 11, 2 11 11, 1 બગડ 12, 1 બગડ 12. જો અત્યાર સુધી તમે ખાલી 1 બગડ 2 3 બગડ 3 એવું લખતા હતા, હવે 1 એની બાજુમાં બગડ 2 કરવાનું એટલે 1 બગડ 12. હવે 1 તગડ 13, 1 તગડ 13, 1 ચોગડ 14, 1 ચોગડ 14, 1 પાછળ 15, 1 પાછળ 15, 1 છગડ 16, 1 છગડ 16, 1 સાતડ 17, 1 સાતડ 17, 1 આઠડ 18, 1 આઠડ 18, 1 નવડ 19, 1 નવડ 19, બગડે ને મીંડે 20, ફરી વખત. હ, 2 11 11, 2 11 11, 1 બગડ 12, 1 બગડ 12, 1 તગડ 13, 1 તગડ 13, 1 ચોગડ 14, 1 ચોગડ 14, 1 પાછળ 15, 1 પાછળ 15, 1 છગડ 16, 1 છગડ 16, 1 સાતડ 17, 1 સાતડ 17, 1 આઠડ 18, 1 આઠડ 18, 1 નવડ 19, 1 નવડ 19, બગડે ને મીંડે 20, બગડે ને મીંડે 20, ફરી વખત બોલજો. 2 11 11, 2 11 11, 1 બગડ 12, 1 બગડ 12, 1 તગડ 13, 1 તગડ 13, 1 ચોગડ 14, 1 ચોગડ 14, 1 પાછળ 15, 1 પાછળ 15, 1 છગડ 16, 1 છગડ 16, 1 સાતડ 17, 1 સાતડ 17, 1 આઠડ 18,
એકડ આઠડ અઢાર એકડ નવ્વડ ઓગણીસ એકડ નવ્વડ ઓગણીસ બગડી ને મીંડે વીસ પરિવાર બે એકડા અગિયાર બે એકડા અગિયાર એકડ બગડ બાર એકડ બગડ બાર એકડ તગડ તેર એકડ તગડ તેર એકડ ચોગડ ચૌદ એકડ ચોગડ ચૌદ એકડ પાછળ પંદર એકડ પાછળ પંદર એકડ છગડ સોળ એકડ છગડ સોળ એકડ સાતડ સત્તર એકડ સાતડ સત્તર એકડ આઠડ અઢાર એકડ આઠડ અઢાર એકડ નવ્વડ ઓગણીસ એકડ નવ્વડ ઓગણીસ બગડી ને મીંડે વીસ આવી રીતે બેકડા અગિયાર થી બગડી ને વીસ સુધી બોલતા જવાનું અને લખતા જવાનું. પછી નવા પાના ઉપર મોટી વસ્તુ પર ગોળ કરો. હવે આવી રીતે ચિત્ર દોર્યા હોય તમારે જોવાનું કઈ વસ્તુ મોટી છે, જાતે શોધવાની અને ગોળ કરવાનું. અહીંયા જુઓ હું એક ચિત્રમાં બતાવી દઉં. હવે આ બે આઈસ્ક્રીમ માંથી કયો આઈસ્ક્રીમ મોટો છે? તો આ આઈસ્ક્રીમ મોટો છે, તો એની ઉપર આપણે ગોળ કરવાનું. એવી રીતે આ બોલમાં કયો બોલ મોટો છે? તો આ બોલ, તો એની ઉપર ગોળ હવે તમારે જાતે કરવાનું. આ બે સાથિયામાંથી કયો સાથિયો મોટો છે? તો આ સાથિયો મોટો છે, તો એની ઉપર ગોળ કરવાનું. આ બે જળમાંથી કયું જળ મોટું છે? તો આ જળ મોટું છે, તો એની ઉપર ગોળ કરવાનું. અને આ બે બતકમાંથી કયું બતક મોટું છે? તો આ બતક મોટું છે, તો એની ઉપર ગોળ કરવાનું. હવે ઘરકામમાં આજે લખાયું 1 થી 10 આંક લખવાના, એક પાનું ભરે અગિયાર થી વીસ આંક બીજું એક પાનું ભરી લખવાનું. અને મોટી વસ્તુ ઉપર ગોળ કરો એ તમારે મમ્મી ચિત્ર દોરી આપે એ પ્રમાણે ગોળ કરવાનું. બરાબર? ચાલો જય સ્વામિનારાયણ.